नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 12 नी अंदर अगाउना वीडियो नी अंदर ग्रामेटिकल बेस ऊपर ईमेल राइटिंग, एप्लिकेशन, रिपोर्ट राइटिंग, एसे राइटिंग आ बधुं मैं तमने वीडियो मार्फते मोकल्युं छे, जे आपे जोयुं हशे। पण महत्वनी बाबत ई आवे छे, इफ यू वोन्ट टू पास इन द एग्जामिनेशन, सो द मोस्ट इम्पोर्टंट थिंग इन द ग्रामर इज लैंग्वेज फंक्शन्स। तो लैंग्वेज फंक्शन नी अंदर खास तमारे पास थवुं होय बोर्ड नी अंदर, तो एना माटे आजनो मैं टॉपिक लीधेलो छे कि जे 12 गुणनुं पूछाय छे, 12 मार्क्स। इफ यू विल ब्रिंग 12 मार्क्स एंड द अदर थिंग इज दैट, बीजी बाबत ए छे कि टेक्स्ट माथी, पेरेग्राफ माथी कॉम्प्रिहेंशन रूपे जे प्रश्नो पूछाय छे અને એના જવાબ તમે અંદરથી આપી શકો છો, એ 20 ગુણનું આવે છે સેક્શન એ ની અંદર। તો 20 અને આ 12 એટલે 32, અને બીજું કોમ્પ્રિહેન્શન અનસીન ને બધા આવે છે, એટલે આપણે આસાનીથી પાસ થઈ શકીએ છીએ। પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રામેટિકલ બેઝ ઇન 12th બોર્ડ એક્ઝામિનેશન ઇઝ ફોર યુ ઇઝ ધીસ વન, લેંગ્વેજ ફંક્શન। તો વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન 12 ગુણનું ટોટલ પૂછાય છે આપણે। કઈ કઈ રીતે પૂછાય છે? એક સિલેક્ટ ધ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, જે 3 ગુણનું આવે છે, સિલેક્ટ ધ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ। તમને નમૂના રૂપે અહીંયા મેં મૂકેલા છે, બ્રેકેટ ની અંદર અલગ અલગ ફંક્શન આપેલા હશે અને નીચે વાક્યો આપેલા હશે, અને એમાંથી તમારે સિલેક્ટ કરવાનું કે આ સેન્ટેન્સ કયા ફંક્શન ઉપર આધાર રાખે છે। એ જ રીતે બીજું છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, બોલનાર અને સાંભળનાર આપેલા હશે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં આપણે કરીએ એમ, અને એની અંદર પણ એક તમને એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, જે આજે આપણે આ બે બાબતોનો અભ્યાસ કરવાનો છે, એ અને બી ફંક્શન। તો મહત્વની બાબત છે જે 7 ગુણનું તમારી વચ્ચે હું આ વિડિયોની અંદર આપી રહ્યો છું, 7 માર્ક્સ। સો ધ ફર્સ્ટ વન ઇઝ સિલેક્ટ ધ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, તો એની અંદર તમને હેવી ચોક પાસ્ટ, સજેશન, એક્સપ્રેસિંગ ચોઇસ, હેવી ચોક પ્રેઝન્ટ, કન્ડિશન ઇન પાસ્ટ, આ 5 બાબતો જે આપેલી છે, અને 5 સેન્ટેન્સ આપેલા છે, એમાંથી કયા સેન્ટેન્સ અંદર કયું ફંક્શન લાગુ પડે છે એ આપણે જોવું પડે। તો મહત્વનું પહેલું છે, મિસ્ટર ચૌધરી વુડ રાધર પ્રીફર કોફી ધેન ટી। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિલેક્શન છે, એટલે કે ચોઇસ રહેલી છે, કારણ કે કોફી, વુડ રાધર પ્રીફર કોફી ધેન ટી, ચા કરતા એ કોફીને વધારે પ્રાધાન્ય આપે છે મિસ્ટર ચૌધરી। તો એ શું છે? એક્સપ્રેસિંગ ચોઇસ, અહીંયા આવશે નંબર 1, એક્સપ્રેસિંગ ચોઇસ। મિત્રો, ચોઇસ બે રીતે પૂછાય છે, એક એક્સપ્રેસિંગ અને એક અલ્ટરનેટિવ ચોઇસ। અલ્ટરનેટિવ ચોઇસ ની અંદર આઈધર ઓર, નાઈધર ઓર, આઈધર ટી ઓર કોફી, બંનેમાંથી એક પણ નહીં, એટલે કે એના માટે વપરાય નાઈધર નોર, નાઈધર ટી નોર કોફી, અને આઈધર ઓર એટલે બેમાંથી એક, બરાબર। તો અહીંયા વુડ રાધર, રાધર ધેન શબ્દ આવે એટલે એક્સપ્રેસિંગ ચોઇસમાં આવશે। બીજું છે, માય મધર યુઝ ટુ વોક એવરી ડે, યુઝ ટુ વોક, દરરોજ ચાલવાની ટેવ છે મધરને, તો એ શેમાં આવશે? તો એ હેબિટ ઓફ પ્રેઝન્ટ। એના પછી ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો પેશન્ટ સેવ બચી જાત, એમ પેશન્ટ નું સેવ થઈ જાત, બચી જાત, તો ડોક્ટર સમયસર આવ્યા હોત તો, તો એ શું થયું? તો એ થયું કન્ડિશન થઈ, બરાબર। તો એ આવશે નંબર 3 અહીંયા, અહીંયા આપણે હેબિટ ઓફ પ્રેઝન્ટ, એ સેકન્ડમાં, યુ હેડ બેટર ટુ રેસ્ટ ટુડે, તમે કોઈ ડોક્ટર જોડે ગયા હોય ત્યારે ડોક્ટર આપણને શું આપે? સલાહ આપે, સૂચન કરે, તો એમાં આવશે સજેશન, યુ હેડ બેટર ટુ ટેક રેસ્ટ ટુડે, તમારે આજે રેસ્ટ લેવાની જરૂર છે, તો એ સૂચન કરે। નેક્સ્ટ ઇઝ શ્રેયા ઇઝ used to singing a song, used to singing a song, તો એ શું છે? habit of past, તો અહીંયા આવશે used to singing a song, એટલે અહીંયા આવશે habit of past। તો મિત્રો, આ રીતે એક્ઝામ ની અંદર પૂછાતું હોય છે, એટલે ખાસ એ બાબત ધ્યાનમાં લેજો। એના પછી છે
सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट रिस्पोन्स। तो रिस्पोन्स ની અંદર શું છે, એક બોલનાર અને સાંભળનાર આપેલા છે અને અહીંયા તમને બ્રેકેટમાં લખેલું છે શોઇંગ સપોઝિશન, બરાબર। તો એમાં શું છે કે શ્રી ટીચર સેઝ હાઉ ડઝ પલક ડાન્સ, પલક કેવી રીતે ડાન્સ કરે છે, વોટ ડુ યુ થિંક રાજુ, રાજુ તમે એના વિશે શું વિચારી શકો। એટલે રાજુ કહેશે, શું કહેશે કે પલક અહીંયા ડઝ છે તો પલક ડાન્સિસ એઝ ઇફ। હવે મિત્રો યાદ રાખજો, જ્યારે પણ સપોઝિશન હોય એટલે એઝ ઇફ સપોઝિશનમાં એઝ ઇ પ્લસ સબ્જેક્ટ પ્લસ વેર આવે, આ આ એનું સૂત્ર છે, એટલે યાદ રાખવાનું। તો અહીંયા શું મૂકશે, પલક ડાન્સિસ એઝ ઇફ, પલક છોકરી છે એના માટે શી કરતા તરીકે, અને વેર, અને પછી છે માધુરી। તો આ મહત્વની બાબત રહેલી છે પરીક્ષાની અંદર, આ બાબત મહત્વની છે તમારે એક્ઝામ ની અંદર। એક આ રીતે પૂછાય છે અને છેલ્લો આપણો પોઈન્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન્સ, આ થર્ડ નંબરનો જે પોઈન્ટ છે એની અંદર આવી રીતે પૂછાય પલક ડાન્સિસ, અને પછી તમને આ રીતે ખાલી જગ્યા આપેલી હોય અને અહીંયા લખેલું હોય કે શોઈંગ સપોઝિશન, એટલે તમારે શું કરવું પડે, આ બાબત મનુ વાક્ય પૂરું કરવું પડે। તો આ રીતે મિત્રો એક્ઝામ ની અંદર પૂછાતું હોય છે। ફરીથી તમને એકવાર સમજાવી દઉં કે જે સિલેક્ટ ધ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ છે એની અંદર તમને કોષ્ટક કૌંસમાં બધા આ રીતે ફંક્શન્સ આપેલા છે, વાક્યની અંદર વાક્યો આપેલા છે, એ વાક્યોને તમારે સમજવાના રહેશે અને ખાસ પોઈન્ટ આઉટ એ કરવાનું કે અહીંયા યુઝ ટુ છે, અહીંયા યુઝ ટુ સિંગિંગ છે, એટલે ખાસ એ બાબત યાદ રાખવાની કે આમાં કન્ડિશન કઈ લાગશે, આમાં કયું ફંક્શન લાગશે। એ જ રીતે અહીંયા ઇફ વાળી વાક્ય રચના હોય તો આપણે સમજી જવાનું કે આ કન્ડિશન જ છે, જો તો એ કન્ડિશનમાં જ આવે, અને અહીંયા હેડ બેટર ટુ ટેક રેસ્ટ એટલે સલાહ સૂચનમાં આવે છે એટલે એ મુકાય। અને આ રીતે એક મહત્વનો પોઈન્ટ આ છે કે ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ જે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા ઉપરથી, અને અહીંયા મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એ પણ તમારે અહીંયા એબીસીડી ક્રમ આપેલા હશે ચાર, એમાંથી સાચો કયો વિકલ્પ છે એ વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે। ખાસ પરીક્ષાની અંદર તમારે વાક્ય લખવાનું અને જવાબ લખવાના, ડાયરેક્ટલી તમે જવાબ લખશો તો માર્ક્સ નહીં મળે। એના પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન્સ, તો તમારે અધૂરું વાક્ય આપેલું છે એ વાક્યને પૂર્ણ કરવાનું રહેશે। તો મિત્રો આ રીતે પરીક્ષાની અંદર તમે સંપૂર્ણપણે લેંગ્વેજ ફંક્શન આસાનીથી અને સરળતાથી તમે યાદ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, તમને ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર છે 98791 9013 પર આપ સંપર્ક કરી શકશો। ઓકે।